કચ્છમાં સરહદી લખપત તાલુકામાં આવેલ નારાયણ સરોવર સેન્ચ્યુરીમાં 300 મી 350 ચિંકારા છે। હાલની ઉનાળાની સ્થિતિમાં ચિંકારાને તકલીફ ન પડે એ માટે વનવિભાગ દ્વારા વિવિધ કામગીરીઓ કરવામાં આવે છે। કચ્છમાં ઘણી વન્ય સંપદા આવેલી છે। રાજ્યના સૌથી વિશાળ જિલ્લામાં જંગલ વિસ્તાર મોટી માત્રામાં છે। કચ્છના ઘોરાડ અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય, ચિંકારા અભયારણ્ય આવેલું છે। છેવાડાના નારાયણ સરોવરમાં 443 સ્ક્વેર મીટરમાં ચિંકારા અભયારણ્ય આવેલું છે। વનવિભાગના લાસ્ટ સર્વે પ્રમાણે અહીં 300 મી 350 ચિંકારા છે। કચ્છ પશ્ચિમ વનવિભાગના DCF તુષાર પટેલે જણાવ્યું કે નારાયણ સરોવર અભયારણ્ય વિસ્તારમાં હાલ 300 મી 350 ચિંકારા છે। ઉનાળા દરમિયાન ચિંકારાને પાણીની તકલીફ ન પડે એ માટે પાણીના અવાડા ભરવામાં આવે છે, ઉપરાંત ખાસ વાવેતર કરાયું છે। નારાયણ સરોવર સેન્ચ્યુરી વિસ્તારમાં છેલ્લા થયેલા સેન્સસ મુજબ હાલમાં સંખ્યા 300 થી 350 વચ્ચે છે અને ચિંકારા અને નારાયણ સરોવર સેન્ચ્યુરી વિસ્તારમાં ચિંકારાના સાર સંભાળ માટે દર વર્ષે વન વિભાગ દ્વારા ઉનાળાના સમયમાં પાણીના જેટલા પણ પોઈન્ટ છે તે ભરવામાં આવતા હોય છે અને નવા પાણીના પોઈન્ટ ઊભા કરીને ચિંકારાને પાણી માટે દૂરના વિસ્તારમાં માઇગ્રેટ ન થવું પડે તે માટે પાણીના પોઈન્ટ વધુ ને વધુ બનાવવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે। આ ઉપરાંત ઘાસચારો અને એનો ખોરાક મળી રહે તે માટે દર વર્ષે વન વિભાગ દ્વારા સેન્ચ્યુરી વિસ્તારના જે કોર વિસ્તાર છે એ વિસ્તારમાં ઘાસનું વાવેતર કરવામાં આવતું હોય છે, જેથી તેમનો ખોરાક પણ મળી રહે અને ઉનાળાના સમયમાં જો જરૂરિયાત જણાય અથવા દુષ્કાળની પરિસ્થિતિમાં ઘાસનું ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવતું હોય છે। ખાસ કરીને ચિંકારા સિવાય અત્યારે કયા કયા અત્યારે પશુ પક્ષીઓ ત્યાં જોવા મળે છે? અત્યારે મુખ્યત્વે નારાયણ સરોવર સેન્ચ્યુરી વિસ્તારમાં મુખ્યત્વે 3 લોકડી છે કે પછી હાઇના છે અને પેંગોલિન છે, આ ઉપરાંત ઘોરખોદ્યું છે, આવા ઘણા વન્ય પ્રાણીઓ ત્યાં જોવા મળતા હોય છે। કેટલા ભાગનો અહીંયા વિસ્તાર છે કે આ જગ્યાએ જોવા મળે? નારાયણ સરોવર સેન્ચ્યુરીનો વિસ્તાર 443 સ્ક્વેર કિલોમીટરનો છે, એમાં મોટાભાગના વિસ્તારમાં ચિંકારાનું ડિસ્ટ્રીબ્યુશન રહેલું છે। લોકોને શું અપીલ કરશો ખાસ કરીને વન્ય સંપદાને જાળવણી માટે? લોકોને મારી એટલી જ અપીલ છે કે વન્ય સંપદા એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે, તો તેનું યોગ્ય જતન થાય અને એની યોગ્ય માવજત થાય એ માટે લોકોએ આ પ્રત્યે સેન્સિટિવ થવું પડશે અને લોકો અન્ય લોકોમાં પણ અવેરનેસના પ્રોગ્રામ કરીને તેઓને પણ જાગૃત કરે।